ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું સૂકી તુવેરનું શાક. સૂકી તુવેરનું શાક બનાવવા માટે આપણે આ એક કપ તુવેર લીધેલી, જેને આપણે હાંજે પલાળી દીધી, તો આ રીતે એકદમ સરસ પલળી ગઈ છે એને હાંજે પલાળી દેવાની. આ રીતની સૂકી તુવેર આવે છે, એ પલળે એટલે એવી સરસ થઈ જાય છે, અને હાંજે પલાળવી પડે આપણે. એકદમ સરસ આપણે 6 થી 7 કલાક પલળે એટલે આ રીતની સરસ પલળી જાય છે. અને પલાળવી જોઈએ, નહીં તો એમને તો નહીં બફાય એમ હરખી. તો આપણે એક કપ તુવેર હતી એને પલાળેલી. આપણે 2 ડુંગળી લીધી મીડિયમ સાઇઝની, એ આપણે આ રીતે સુધારી લીધી છે. 2 આપણે ટમેટા લીધા, એ પણ આપણે આ રીતે સુધારી લીધા છે. આપણે લીલા ધાણા લીધા છે થોડાક, થોડાક આપણે લીમડાના પાન લીધા છે વઘાર માટે. 3 થી 4 નંગ આપણે લીલા મરચાં લીધા છે. થોડુંક આપણે આદું લીધું છે, એને આપણે છાલ કાઢીને આ રીતે ટુકડા કર્યા છે. અને આપણે લસણ લીધું છે 1 ગાંઠિયો. 2 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. 1/2 ચમચી આપણે હળદર લીધી છે. 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. અને 2 આપણે લાલ મરચાં જે કાશ્મીરી છે એને આપણે આ રીતે તોડીને લીધા છે વઘાર માટે. થોડીક આપણે હિંગ લીધી છે વઘાર માટે. 1/2 ચમચી આપણે રાઈ લીધી છે વઘાર માટે. અને 1/2 ચમચી આપણે આખું જીરું લીધું છે વઘાર માટે. તેલ જોશે આપણે અને પાણી જોશે. પહેલાં આપણે તુવેરને બાફવા મૂકી દઈશું. આ આપણે કુકર લીધું છે, એમાં આપણે બધી તુવેર નાખી દઈશું પાણીમાંથી કાઢીને. આપણે ધોઈને જ પલાળી હતી, 2-3 પાણીએ ધોઈને. તો આ રીતે આપણે તુવેર બધી આમાં નાખી દઈશું. આમાં અમુક દાણા એવા આવી જાય કે જે પૈરડા ન હોય આ રીતના, તો એને કાઢી નાખવાના આપણે, કેમકે અમુક દાણો એવો હોય છે જે પલળતો નથી, તો એને આપણે, એ તળિયા ઉપર પૈડો રહેતો હોય તો એને આપણે આ રીતે કાઢી લેવાનો. હવે આપણે એમાં પાણી નાખશું. આ રીતે તુવેરની ઉપર થોડુંક પાણી હોય એટલું જ આપણે નાખવાનું છે, કેમકે આ જેટલી ફૂલાવાની હતી એટલી ફૂલી ગઈ, હવે વધારે નહીં ફૂલે. તો આમાં આપણે થોડુંક મીઠું નાખશું. હવે આને આપણે બફવા મૂકી દઈશું. લગભગ 2 થી 3 વિસલ આપણે થવા દેવું. આપણી તુવેર બફાય ત્યાં સુધીમાં આપણે લસણ ને આદું મરચાં વાટી લેવું. પહેલાં આપણે લસણ વાટી લેવું. આ રીતે આપણે લસણ ઝીણું વાટી લીધું છે એને આપણે હવે કાઢી લેશું. આ જ રીતે આપણે મરચાં અને આદું એ વાટી લેવું આપણે આમાં. આદું અને મરચાં એ પણ આપણે આ રીતે વાટી લીધું છે એને આપણે કાઢી લેશું આ રીતે. આપણે 3 વિસલ થઈ ગઈ છે, જોઈ લઈએ આપણે કુકર ખોલીને. એમ આમાં હવા આપણે નીકળી ગઈ છે. આ તુવેર આપણી બફાઈ ગઈ છે, પલાળેલી હોય એટલે આ રીતે સરસ બફાઈ જાય છે, એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે આનો વઘાર કરી લઈશું. આ આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે, એમાં આપણે તેલ નાખશું. બે ચમચા જેટલું આપણે તેલ આપણે આમાં નાખ્યું છે, તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે,
તો પહેલાં આપણે એમાં રાઈ નાખશું. રાઈ બધી ફૂટી જાય એટલે આપણે જીરું નાખશું. એકદમ ફૂટવી જોઈએ રાઈ. હવે આપણે એમાં જીરું નાખી દઈશું. જીરું થોડું લાલ થવા દેશું. આપણે મરચાં નાખશું સૂકા. ને લીમડો નાખશું. હવે આપણે હિંગ નાખી દઈશું. ને લસણ નાખી દઈશું. લસણને આપણે આ રીતે તેલમાં મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈશું. લસણ સહેજ લાલ થાય એટલે આપણે એમાં ડુંગળી નાખી દેવાની. બહુ બળવા નહીં દેવાનું. આ રીતે ખાલી લાલ થવું જોઈએ. ડુંગળીને આપણે થોડીક વાર આ રીતે તેલમાં ફેરવવાની. હવે આપણે એમાં હળદર નાખી દઈશું. હવે આપણે એમાં આદું અને મરચાં નાખી દઈશું. એને આપણે મિક્સ કરી લઈશું બરાબર. હવે આપણે આ ધાણા જીરું નાખી દઈશું. ને લાલ મરચું નાખી દઈશું કાશ્મીરી. આપણે એને મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરીને તરત આપણે ટમેટાં નાખી દેવાના. ટમેટાને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. થોડાક આપણે લીલા ધાણા નાખી દઈશું. થોડાક ઉપરથી નાખશું. હવે આપણે એમાં આ તુવેર નાખી દઈશું બાફેલી. આપણે પાણી સાથે જ નાખી દઈશું કેમ કે આપણે ધોઈને જ લીધી હતી. હવે આપણે આને મિક્સ કરી લઉં આ રીતે. હવે આપણે થોડુંક પાણી નાખશું એમાં. કેમ કે થોડુંક રસબસ તો સારું લાગે છે આનો રસો હોય ને. આ રીતનું આપણે પાણી નાખવાનું. હવે આને ઢાંકીને આપણે 2 મિનિટ ઉકળવા દઈશું. આને ઉકાળશું આપણે. 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું આ શાક ઉકળી ગયું છે.
મીઠું આપણે આમાં ઉપરથી નાખ્યું નથી બીજું, કેમ કે આપણે જે બાફવા મીઠું નાખ્યું એ પાણી હાથે આમાં નાખી દીધું એટલે જરૂર નથી એમ. આપણે ચાખી લેવાનું, જો જરૂર પડે તો મીઠું નાખવાનું, પણ આમાં જરૂર નથી. ગેસ આપણે બંધ કરી દઈશું, નીચે ઉતારી લેશું. થોડાક આપણે ધાણા નાખશું. હવે આપણે આને સર્વ કરી લઈએ. આ ખાવામાં બહુ સારું લાગે છે શાક. ત્યારે કેમ લાગે કંઈ શાક નથી ઘરમાં, તો આ રીતે આપણે આ બનાવી શકીએ એમ. તૈયાર છે આપણું સૂકી તુવેરનું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સૂકી તુવેરનું શાક.